આ છે કરજણ પાસે દિવેર, કરજણ પાસે દિવેર છે. આ નર્મદા માતાનો કાંઠો છે ઊભો. બહુ બધા સહેલાણીઓ અત્યારે ઉનાળામાં નાહવા માટે આવે છે. બહુ મસ્ત છે એકદમ. જો તમારે ગુજરાતમાં અમુક જગ્યા નાહવા માટેની સ્પેશિયલ જો કોઈ કહેતા હોય ને સારી હોય, તો આ જગ્યા એમાંની એક છે ખરી. મસ્ત છે, ગમે ત્યારે આવો. મીન્સ કે આ એ આશ્રમ છે, એકદમ ચોખ્ખો સુઘડ. તમારે અહીં રાત્રિ રોકાણ કરવું હોય તો પણ કરી શકાય. જો સાધુઓ બેઠા છે, બરાબર, સંત સાધુ બેઠા છે, અને જમણવાર કરવું હોય તો આપણે જાતે થોડુંક મેનેજ કરવું પડે, હેલ્પ કરવી પડે. પાળિયા છતાધાર જે રીતે આશ્રમ છે એ જ ગુરુ પ્રણાલીનો આશ્રમ છે, એટલે આપણે નીતિ નિયમોનું પાલન કરીને તમે રોકાઈ શકો. અમુક નિયમો પાલન કરવા પડે, સાફ સફાઈ રાખવી પડે, જાતે મહેનત કરવી પડે. જેમ ગુરુકુળમાં આપણે રહેતા હોય પહેલાંની ગુરુકુળમાં, એ રીતે જાતે રસોઈ કરવી હોય થોડીક હેલ્પ કરાવવાની. બાકી પાછળ જે નદી કિનારો છે ત્યાં નાહવા જવાનું, બસ બહુ મજા આવે એવું છે. તમારે એક બે દિવસ કદાચ રોકાવું હોય તો તમે રોકાઈ પણ શકો. મેં સાધુ સાથે વાત કરીને પછી જ આ વિડીયો બનાવું છું, સંત અમારા ગુરુ મહારાજ સાથે. તો એકદમ સરસ મજાનો આશ્રમ છે, તમે જોઈ શકો છો, એકદમ ટોપ છે. તો તમારે આવવું હોય તો તમે આવી શકો છો, અને જે પહોંચી શકો એ તમે સેવા કરી શકો છો, બરાબર. બહુ સરસ છે, નદી કિનારે એકદમ ટોપ મસ્ત આશ્રમ છે. આવો બધા, સૌને સીતારામ, બાબા સીતારામ. આવો. નર્મદા માતામાં સ્નાન કરીને પછી ભીના કપડા આશ્રમમાં ન આવવું, ને બને ત્યાં સુધી 10 વર્ષ કરતાં મોટા બાળકો હોય તેને ટૂંકા કપડાં, એ ભાઈ હોય કે બહેન હોય, ટૂંકા કપડાં ન પહેરવા, અને ડ્રેસ અને આપણે જે સાદા કપડાં હોય એવા પહેરવાનો પ્રયત્ન કરવો, અને ભીના કપડે આશ્રમમાં આવવું નહીં, બરાબર. એ એક થોડો નિયમ છે, એનું પાલન કરવાનું રહેશે આપણે. બાકી આશ્રમમાં એકદમ મુક્ત રીતે તમે હોલમાં કે બહાર સોગાનમાં ગમે ત્યાં તમે બેસી શકો, અને ઝાડવાને એને નુકસાન ન થાય એનો ખ્યાલ રાખો, અને મંદિરે ફોટા અને એવું બહુ ઓછું પાડવું, સાધુ મહાત્માનો ખ્યાલ રાખો. દિવાળી પછી ગમે ત્યારે આવવાનું, જે છેક વરસાદ આવે ત્યાં સુધી. બહુ એકદમ ટોપ અને મસ્ત જગ્યા છે કરજણ ચોકડી. ત્યાંથી સાધલી, અને સાધલીથી દિવેર છે, અને દિવેરના પાસે વાલેશ્વર હનુમાન દાદાનું મંદિર છે, એની બાજુમાંથી રસ્તો છે. તમે નેટમાં વાલેશ્વર હનુમાન દાદા નાખો ને તો પણ તમને મળી જાય. હું તમને નીચે વિડીયોમાં ડિસ્ક્રાઇબમાં લાઈવ લોકેશનની એક લિંક પણ મોકલીશ, નીચે જોઈ લેજો કોમેન્ટમાં, અને એમાં ડિસ્ક્રાઇબમાં મૂકી લઈશે. જો કોઈને આવવાની ઈચ્છા હોય તો સરસ મજાનો આ નદીનો પટ છે નાયા જેવું, અને નીલકંઠ ધામની બાજુમાં જ અંદાજમાં આવે, ભરૂચ અને વડોદરાની વચ્ચે કરજણ ચોકડીએથી આ રસ્તો છે. તો કોઈની ઈચ્છા હોય તો આવજો, બરાબર. બહુ મસ્ત જગ્યા છે, આખો દિવસ એકદમ પરફેક્ટ તૈયાર થઈ જાય. પછી અહીં નીચે ઝાડવા પણ છે એકદમ કા કિનારે, એટલે બપોરે તડકો ને એવું લાગતું હોય ને આ ઝાડવા નીચે કંઈ સૂવું બેસવું હોય પાથરવાનું લેતો આવવાનું, ઝાડવા નીચે પછી એ નિરાતે લાંબા થઈને બેસવાનું, એટલે પાથરો બાથરવાનું લેતો આવવાનું, બરાબર. આવું સરસ મજાનો છે, જો કોઈની ઈચ્છા હોય તો આવજો, અને આગળ બધાને શેર કરજો. સરસ મજાનો બધાને માહિતી મળે, બધા ઘણું વખત લોકો ગોતતા હોય નાહવા માટેનું, તો તમારા ફેમિલી ગ્રુપની અંદર મોકલજો, બરાબર.